શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તો, અંતરમાં શાંતિ મેળવવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય શાસ્ત્રની અંદર બતાવ્યો છે, અને એ છે ભગવાનના ચરિત્રો સાંભળવા. ભગવાનના ચરિત્રોમાં એટલી શાંતિ રહેલી છે કે એવી બીજે ક્યાંય ના મળે. એવું શ્રી દુર્ગપુર મહાત્મા નામનું એક શાસ્ત્ર છે. એમના 157મા અધ્યાયની અંદર ભગવાને એક અદ્ભુત ચરિત્ર ઐશ્વર્ય બતાવ્યું છે, એ આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું. ગઢડાની અંદર, દુર્ગપુરની અંદર ભગવાન સ્વામિનારાયણ ઘણા વર્ષો સુધી રહ્યા, અને એમાં જીવા ખાચરના દરબારમાં, મૂળું ખાચરના સાથે ભગવાન રહ્યા. અને ત્યાં કેટલીક વાર તો ત્યાં ફળિયાની અંદર જે બધા યુવાનો હોય એને હુતુ તુ તુ તુની રમત રમાડતા, હુતુ તુ તુ એટલે કબડ્ડી. અને ભગવાન એક વાત એવી રમત રમાડી, અને પછી સમય થોડોક થયો એટલે વરસાદ ખૂબ આવ્યો, અપાર વરસાદ થયો. પુષ્કળ વરસાદને કારણે ઉન્મદ ગંગામાં પાણીનું એટલું બધું પૂર આવ્યું કે જાણે હમણાં જ આ ગઢપુર આખું તણાઈ જશે. મૂળું ખાચર ને જીવા ખાચર બે ખૂબ ચિંતિત થયા. ભગવાનને આવીને પ્રાર્થના કરે છે, બંને દુઃખી થઈને કહે છે, હે મહારાજ, આપ તો દુઃખના ટાળનારા, કલ્યાણ કરનારા છો, જો આ સમયે અમને મદદ નહીં કરો તો અમારા બાળકો, અમારા પરિવાર સંપૂર્ણપણે નષ્ટ થઈ જશે. કરુણાના સાગર અમારી રક્ષા કરો, આ પાણીનું પૂર છે એનાથી આપ રક્ષણ કરો. ત્યારે ભગવાન પોતાની પ્રાર્થના સાંભળી પોતાના આસનેથી ઉઠ્યા, અને મુકુંદાનંદ વર્ણી અને બીજા પાંચેક પાર્ષદોની સાથે ભગવાન તૈયાર થયા છે બજારમાં, નદી કિનારે જવા માટે, નદી પાસે જવા માટે. પાણીનો વેગ ઘણો હતો, ગામ આખામાં પાણી ખૂબ પ્રસરી ગયું હતું. ભગવાન કહે છે કે પણ મારા પગના પલ્લે એવી તમે વ્યવસ્થા કરો તો હું કંઈક કરું. હવે એટલું બધું પાણી ઊંચું ઊંચું બધે વહે છે, અને પગ પલ્લા વગર ભગવાનને કેમ ત્યાં ગઢ સુધી લઈ જવા. અને ત્યાં એ ભલ ખાચર એમ કહે છે, મહારાજ આપ મારા ખભા ઉપર બેસી જાઓ. અને ભગવાન સ્વામિનારાયણ પોતે એબલ ખાચરના ખભા ઉપર બેસે છે, અને ત્યારે ભગવાન પોતે એ પાણીના પ્રવાહમાં એબલ ખાચરના ખભા ઉપર બેસી અને ત્યાં ગઢ પાસે જાય છે, અને પાણી અપાર વહી રહ્યું છે. ત્યારે ભગવાન કહે છે, એ જીવા ખાચર, તમે સૌભાગ્યવતી સ્ત્રીના માથા ઉપર મુકાતો મોડિયો, ચુંદડી, નાળિયેર આ ઉન્મદ ગંગામાં નાખો, એનાથી પાણી તુરંત બેસી જશે, ઉતરી જશે. જીવા ખાચર કે, મહારાજ આવો મોડિયો, ચુંદડી અને નાળિયેર નદીને કેટલી વાર આપ્યા છે પણ પાણી કાંઈ ઉતરતું નથી, કૃપાનાથ આપ કંઈક કૃપા કરો. પછી ભક્તોની રક્ષામાં સતત સાવધાન એવા ભગવાન શ્રી હરિ હસતા હસતા સર્વ ત્યાં ઊભા છે. ભગવાન ત્યાં બધાની સામે જ તે પોતાનું જમણું ચરણ લાંબુ કરે છે, અને જમણા ચરણનો અંગૂઠો એ પાણીના પ્રવાહમાં બોળે છે, એટલે તુરત જ સડસડાટ કરતું પાણી ઉતરી જાય છે, અને નદીનું પાણી ઉતરી જવાથી બધાને ખૂબ સુખ થાય છે. જેમ વાસુદેવની છાતી મસ્તક ઉપર રહેલા બાલકૃષ્ણ પ્રભુનો ચરણ સ્પર્શ થયો અને યમુનાનું જળ નીચે ઉતરી ગયું હતું, એવી જ રીતે આ શ્રીહરિ સ્વામિનારાયણ ભગવાનના ચરણના અંગૂઠાના સ્પર્શથી ઉન્મદ ગંગા ઘેલાનું પાણી ઉતરી ગયું. આવો અદ્ભુત અલૌકિક ઐશ્વર્ય પ્રતાપ ભગવાને ગઢપુરમાં ઘણી વાર બતાવ્યો છે, જે આ ગ્રંથ દુર્ગપુર મહાત્મામાં સારી રીતે વર્ણવ્યો છે. તો આ ચરિત્ર સાંભળી બધા ભક્તોને આનંદ થયો હશે. સારું, જય સ્વામિનારાયણ.